નમસ્કાર, નિશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ નિમિત્તે જીતુ દ્વારા અહિંસાનંદનું આયોજન કરવામાં આવ્યું છે. આ એમનું બીજું એડિશન છે અને ટૂંક જ સમયમાં જે મેરેથોન છે તેને પ્રસ્થાન કરવામાં આવશે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય દેસા તેમજ તેમની સાથે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, તમામ જીતોના જે ડિગ્નિટીઝ છે, જીતોના જે લોકો છે, જે મેમ્બર છે, તેમના દ્વારા અત્યારે ફ્લેગ ઓફ કરીને મેરેથોનને પ્રસ્થાન કરવામાં આવશે. 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર એવી 3 કેટેગરીની જે મેરેથોન છે તેને અત્યારે પ્રસ્થાન કરવામાં આવશે. મેરેથોન પછી સમાપ્ત થયા બાદ તમામ જેટલા વિજેતાઓ છે તેમને ઇનામ વિતરણ કરવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં અત્યારે આ મેરેથોનમાં લોકો ભાગ લેવા આવી પહોંચ્યા છે. જે વડોદરા એક સંસ્કારી નગરી છે, કલાનગરી છે, સાથે હવે દોડવીરોની પણ નગરી થવા જઈ રહી છે. ત્યારે ટૂંક જ સમયમાં હવે આ મેરેથોનને પ્રસ્થાન કરવામાં આવશે, ફ્લેગ ઓફ કરવામાં આવશે. તમામ જે ડિગ્નિટરીઝ છે તેમના દ્વારા હવે મેરેથોન પ્રસ્થાન થઈ ચૂકી છે. તમામ દોડવીરો છે તે દોડ લગાવવા નીકળી પડ્યા છે. વડોદરાના રાજકોટ રાજમાર્ગ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અડચણરૂપ ન બને દોડવીરો માટે તે પ્રકારની સુચારુ વ્યવસ્થા વડોદરા શહેર ટ્રાફિક દ્વારા કરવામાં આવી છે. જીતો વડોદરા દ્વારા તેમની બીજી એડિશન અહિંસા રનનું આજે આયોજિત કરવામાં આવ્યું છે અને વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતેથી આજે મેરેથોન છે તે પ્રસ્થાન કરવામાં આવી રહી છે. 3 કેટેગરીમાં આ મેરેથોન થવા જઈ રહી છે. 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો છે. જીતોના સૂત્ર ત્રણેય કેટેગરીના મેરેથોન દોડવીરો છે. તમામ તેમને ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે પ્રમાણે તમે જોઈ શકો છો કે નવરચના યુનિવર્સિટીના ચેરમેન તેજલબેન અમીન સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય શાહ, વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના આગેવાનો, ધારાશાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા ના તમામ લોકો, જીતોના તમામ અધિકારીઓ પદાધિકારીઓ સાથે હવે બીજી કેટેગરીના જે દોડવીરો છે તેમના માટે અત્યારે ફ્લેગ ઓફ આપવામાં આવશે. વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા શહેર એક કલાનગરી છે, સંસ્કારી નગરી છે, સાથે હવે દોડવીરોની પણ નગરી થવા જઈ રહી છે. ત્યારે વડોદરા મેરેથોન નામ છે તેમના દ્વારા પણ આ મેરેથોનને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. 1500થી વધુ રજીસ્ટ્રેશન દોડવીરોના થઈ ચૂક્યા છે. ત્યારે તમામ દોડવીરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીઓ ઓર જીને દોના હેતુ સાથે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિન નિમિત્તે આ અહિંસા રનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જે દોડવીરો છે દોડવીરો અત્યારે મેરેથોનની શરૂઆત લોકોનો ઉત્સાહ વધારવા માટે ઝુંબા તેમજ વોર્મઅપ માટે ઝુંબા રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોએ ઝુંબાનો લાભ લીધો, વોર્મઅપ થયા અને ત્યારબાદ પોતાની કેટેગરી પ્રમાણે તેઓ દોડવા માટે તૈયાર થયા હતા. ત્યારે વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે અત્યારે આ અહિંસારનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પહેલી કેટેગરીને ફ્લેગ આપી દેવામાં આવ્યો છે. ત્યારે બીજી કેટેગરીને ફ્લેગ આપવાની તૈયારી છે. તમામ દોડવીરો અત્યારે તૈયાર છે અને વડોદરાના
માર્ગ છે તેના ઉપર દોડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં બીજી કેટેગરીને અત્યારે ફ્લેગ ઓફ કરવામાં આવશે. વડોદરાના તમામ જે લોકો છે તેમના દ્વારા આ બીજી કેટેગરીની જે રન છે તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે. બીજી કેટેગરી રીતે પ્રસારણ કરવામાં આવશે. જીતો દ્વારા અહિંસા દોડની ગતરોજ જે તૈયારીઓ કરવામાં આવી હતી તે આજે જોઈ શકાય છે. એટલી સુચારુ તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીના 2550માં વર્ષ નિમિત્તે અહિંસા રથનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 3 કિલોમીટર, 5 કિલોમીટર તેમજ 10 કિલોમીટરના આ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે અને તેમાં પહેલી કેટેગરીને ફ્લેગ ઓફ કરી દેવામાં આવી છે. ત્યારે બીજા કેટેગરી માટે દોડવીરો અત્યારે તૈયાર થયા છે. ટૂંક જ સમયમાં આજે બીજી કેટેગરી છે તેમને પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે. તમામ દોડવીરો આ દોડી પોતાની ક્ષમતા પુરવાર કરશે. આ પ્રસંગે ફ્લેગ ઓફ કરવા માટે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નવરચના યુનિવર્સિટીના ચેરમેન તેજલબેન અમીન, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ. બીજી કેટેગરી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં હવે બીજી કેટેગરીને પણ પ્રસંગ કરવામાં આવશે અને કરી દેવામાં આવી છે. જે પ્રમાણે ઉત્સાહ છે દોડવીરોમાં તે તમે જોઈ શકો છો. ત્યારે બીજી કેટેગરી માટે પણ ફ્લેગ ઓફ કરતાની સાથે જ દોડવીરોએ દોડ શરૂ કરી દીધી છે. અનેરો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે. જે સમગ્ર વાતાવરણ છે તે વાતાવરણમાં પણ આ કારણે લોકો ઉત્સાહી છે. વહેલી સવારથી જ દોડ શરૂ કરતાની સાથે જ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. હાલ ગરમીના દિવસો છે પણ સવારનું વાતાવરણ છે જે પ્રમાણે ત્રીજી જે કેટેગરી છે કે ત્રીજી કેટેગરી માટે પણ અત્યારે ફ્લેગ ઓફ આપવામાં આવશે. ત્યારે તમામ દોડવીરો હવે આ ત્રીજી કેટેગરી જે છે તે ત્રીજી કેટેગરી માટે અત્યારે ફ્લેગ ઓફ કરવામાં આવશે અને ફ્લેગ ઓફ કર્યા બાદ તે વડોદરાના માર્ગ ઉપર નીકળશે અને ત્રીજી કેટેગરી માટે ફ્લેગ ઓફ ટૂંક જ સમયમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે લોકો છે જે દોડવીરો છે તે દોડ લગાવશે. 1500થી વધુ રજીસ્ટ્રેશન જીતો વડોદરા અહિંસા માટે આવ્યા હતા. લોકોનો અનેરો ઉત્સાહ એક તબક્કો જયારે તમને રજીસ્ટ્રેશન બંધ કરવા માટે તેવી પણ માહિતી જીતો મળી રહી છે. જીઓ અર્જુનોના સિદ્ધાંતો પર જૈન સમાજ દ્વારા જીતો અહિંસા રંગની આ બીજી આવૃત્તિ Come on.
કાઉન્ટડાઉન શરૂ થવાની તૈયારી છે. ત્રીજી કેટેગરી જીતો અહિંસા રંગી ત્રીજી કેટેગરી પ્રસ્થાન કરવામાં આવશે ટૂંક જ સમયમાં. વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે અહિંસા રંગની આ બીજી આવૃત્તિ જીતો વડોદરાની. દોડવીરો જ્યારે પાછા પડશે ત્યારે સનાતન ધર્મના ઉપર આધારિત કસુંબો જે ફિલ્મ છે તેના સ્ટારકાસ્ટ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે અને તમામ દોડવીરોનો જે હોસલો છે તેને પણ તે સપોર્ટ કરશે. ટૂંક જ સમયમાં જે ત્રીજી કેટેગરી છે 3, 5 અને 10 જે 3 કેટેગરી છે તેમાંથી આ છેલ્લી કેટેગરી છે જેનામાં અત્યારે ટૂંક જ સમયમાં તેને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરવામાં આવશે અને દોડવીરો અત્યારે વડોદરાના રોડ ઉપર છે પોતાની ક્ષમતા પુરવાર કરશે. અનેરો ઉત્સાહ દોડવીરોમાં અત્યારે જોવા મળી રહ્યો છે. ટી કેતલાન દ્વારા ટી શર્ટ તેમજ બીબ માટે પણ ગતરોજથી વિતરણ કરી દેવામાં આવ્યું હતું. જે ડ્રેસ કોડ છે તે પ્રોપર ડ્રેસ કોડ સાથે તમામ દોડવીરો હવે આ જે લાસ્ટ કેટેગરી છે તે લાસ્ટ કેટેગરીમાંથી હવે દોડ છે. ટૂંક જ સમયમાં જીતોના જે આયોજકો છે તેમની સાથે વાત કરીશું, જાણીશું આ જે પ્રસંગ છે તે વિશેની માહિતી. ત્રણ કિલોમીટર આજે લાસ્ટ જે રન છે તેને હવે ફ્લેગ ઓફ કરવામાં આવશે. 3 કિલોમીટર અને 1.5 કિલોમીટર માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેને ફ્લેગ ઓફ કરી દેવા ફ્લેગ ઓફ કરવી. દસ એવી 3 કેટેગરી રાખવામાં આવેલી હતી. પહેલી 10 કેટેગરી 10 કિલોમીટરની જે દોડવીરો છે તેમના માટે ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ 5 કિલોમીટરના જે દોડવીરો છે તેમના માટે આખરે 3 કિલોમીટરના જે દોડવીરો છે તેમના માટે ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યો. ત્રણે કેટેગરીના દોડવીરો અત્યારે આવી પહોંચે છે ત્યારે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ નિમિત્તે જે દોડવીરો છે તેમને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ મનોજ પોખરિયા કાલુની સ્ટીલ
मिस्टर ऋषभ पंतवाड़िया ग्रुप चेयरमैन, मिस्टर अशोक जोशी आर एस त्रिपोटे, मिस्टर शंकर मेहता और डॉक्टर मेहुल अग्रवाल। त्यारबाद आज जो चौथी बाजू स्टेज पर था ज्यादा जी तो मेडिसिन चेयरमैन विजलबेन तो तमाम एक्सपर्ट में लग गया था केजलबेन अमीन नवसा यूनिवर्सिटी डॉक्टर विजय श्रीवास्तव। आज अपना बड़ोदरा में जीतो तरफ थी जो है एक अहिंसा जीतो अहिंसा रन जेमा नॉन वायलेंस माटे पीस ना संदेशा माटे 3 किलोमीटर 5 किलोमीटर 10 किलोमीटर ना मैराथन ना आयोजन करवामां आवेला छे। सेकेंड एडिशन छे अने अपना बड़ोदा शहर ना जो जैन समाज जो खूब ज अग्रसर रहे छे तमाम एवा कार्यो में जो अपने समाज माटे ने राज्य माटे देश माटे ना हित में होय छे तो एने ज भाग रूपे जो आज आ संदेश शांति ना संदेश साथे ना रन छे एना माटे हितेंद्र भाई अने पूरी टीम ने खूब खूब शुभेच्छा आपू छू अने बधा जेटला घणा बधा पार्टिसिपेंट भाग लई रह्या छे એના ખૂબ શુભેચ્છા વડોદરાવાસીઓને મારા ખૂબ ખૂબ વંદન। ખાસ કરીને વડોદરા સંસ્કારી નગરી કલા નગરી અને હવે થોડા સમયથી ખેલની નગરી અને દોડની નગરી બની ગઈ છે। દોડનું ખાસ મહત્વ છે દોડો બધાને સાથે જોડો અને ફક્ત શારીરિક અહિંસક નહીં પણ મનથી પણ અહિંસક બનો અને જૈન તીર્થંકર ભગવાન મહાવીરનો સંદેશો કે જીવોને જીવા દો મૈત્રી શાંતિ અને કરુણા એનો એકમાત્ર આજના યુગમાં યુથને સ્પર્શે અને એવો અમારો ગત વર્ષનો વર્લ્ડ રેકોર્ડ અને એના પ્રયત્ન રૂપે સતત અમારો અહિંસા રન 2.0 અને આ એ જ રીતે ભારતના 67 શહેર અને 9 વિશ્વના વધુ દેશોમાં આ દોડ થઈ રહી છે અને લગભગ 1,00,000થી વધુ લોકો આ વર્ષે પણ દોડી રહ્યા છે અને અમારું આ સુંદર મજાનું જે વ્યવસ્થા છે ખાસ કરીને વડોદરા પોલીસ વડોદરા કોર્પોરેશન વડોદરા કલેક્ટર તમામ સ્પોન્સરર્સ અને દોડવીરોને આભારી છે। અમારો ખાસ હેતુ છે કે આ રીતે શારીરિક ચુસ્તી આત્મનિર્ભરતા એક આ દોડના માધ્યમથી દરેક લોકોને નજીક લાવે છે અને દરેક લોકોના વિચારને કંઈક નવા બનાવે। આજે અહિંસા રન 2.0નો ફ્લેગ ઓફ થયો, ખૂબ જ ઉત્સાહ ખૂબ જ આનંદ અને ખૂબ જ જોશ। વડોદરા આપણી એક કલ્ચરલ કેપિટલ તો કહેવાય જ છે, કલા નગરી, પણ હવે દોડવીરોની બી નગરી થઈ રહી છે અને આજે મહાવીર સ્વામીના મહાવીર ભગવાનના નો જે ખાસ સંદેશ છે અહિંસાનો મૈત્રીનો એ લઈને આજે બધા દોડ્યા છે, ખૂબ જ આનંદનો સમય છે। વડોદરા મેરેથોને જે શરૂ કરેલી દોડ છે વડોદરાને એનર્જાઇઝ કરવાની એને સ્વાસ્થ્ય માટે ફિટનેસ માટે એ અત્યારે બીજી બધી સંસ્થાઓ બી આગળ લઈ જાય છે, વડોદરા મેરેથોન એને સપોર્ટ કરે છે, એ જ વડોદરાનું એક પ્રતીક છે, વડોદરાની પહેચાન છે, કોઓપરેશન ફોર પ્રોગ્રેસ ઓફ ઓલ। આવી દોડ રવિવારે સવારે પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના શહેર માટે, પોતાના દેશ માટે અને વિશ્વ માટે એ ભાવના લઈને જે આપણે દોડીએ છીએ એના જ લીધે આપણો સમાજ સુધરે છે અને આપણા મોદી સાહેબ પણ કહેલું છે કે દોડો, ફિટ રહો, સ્વસ્થ રહો અને ફિટ ઇન્ડિવિજ્યુઅલ મેક્સ અ ફિટ નેશન। તો આના આ એક ભાવ લઈને આપણે સૌ જોડાઈએ। જે બધા આજે જોડાયા નથી એ બધાને બી મારી એક બહુ સિન્સિયર અપીલ છે કે આવો, દોડો, આનંદ લો, પોતાનું સ્વાસ્થ્ય બનાવો, આપણા દેશને મજબૂત કરીએ વધારે ને વધારે। અહિંસા રન જીતો વડોદરા દ્વારા તેમનું બીજું આ એડિશન છે, બીજું આવૃત્તિ છે તેનું આજે વડોદરા ખાતેથી મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે। ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ નિમિત્તે અહિંસા રનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જૈન તેમજ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા। 1500થી વધુ રજીસ્ટ્રેશન તેમના પાસે આવેલા હતા। એક તબક્કો એવો હતો જે પ્રમાણે તેમને સૂત્રો દ્વારા જે અમને માહિતી પ્રાપ્ત થઈ, એક તબક્કો એવો હતો કે રજીસ્ટ્રે લોકો એટલા ઉત્સાહી હતા કે એક તબક્કે તેમને રજીસ્ટ્રેશન બંધ પણ કરવા પડ્યા હતા। પણ જે પ્રમાણે કીધું, વડોદરા એક સંસ્કારી નગરી છે, ઉત્સવપ્રિય નગરી છે, હવે દોડ પ્રિય પણ નગરી થવા જઈ રહી છે। ત્યારે આવનારા દિવસો વડોદરા માટે સુનહેરા હશે, કારણ કે દોડવીરોની નગરીમાં ફિટનેસ તો જળવાઈ જ રહી છે। કેમેરા નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર।